जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ना ऑनलाइन एजुकेशन में आप सर्वनु हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं धोरण 8 ना विज्ञान विषय में एकम 3 जेनुं नाम छे संश्लेषित कृत्रिम रेसाओ अने प्लास्टिक। अगाउ आपणे भाग 1 नी छे ई चर्चा करी हती, जेमां आपणे नायलॉन रेसाओ बराबर, त्यारबाद आपणे संश्लेषित रेसाओना प्रकार छे एनी अंतर्गत आपणे समझ्या हता। અને સૌપ્રથમ તો આપણે રેસાઓ શું છે એના વિશે સમજ્યા હતા અને માનવ સર્જિત રેસાઓ વિશે અભ્યાસ કર્યો હતો। આજે આપણે પોલિએસ્ટર અને એક્રેલિક એના વિશે અભ્યાસ કરીશું। તો પેજ નંબર 34 ઉપર પોલિએસ્ટર એક અન્ય એક સંશ્લેષિત રેસા છે। જો શું કીધું, પોલિએસ્ટર છે, આપણે નથી કહેતા કે આ પોલિસ્ટરનું કાપડ છે, તો એ પોલિએસ્ટર છે એ શું છે, તો કે એક સંશ્લેષિત રેસા છે જે કૃત્રિમ રેસા છે। આ રેસામાંથી બનતું કાપડ છે એ જલ્દીથી ચોળાઈ જતું નથી, આપણે જેમ સુતરાઉ કાપડ છે એને ઘડ પડી જાય છે, ગડજરી વળી જાય છે, પણ આ જે પોલિએસ્ટરનું કાપડ છે એ આપણે આમ ભેગું કરી લઈએ તો એ ઝડપથી ગૂંચવાઈ જતું નથી અને ચોળાઈ પણ નથી જતું, તે કડક રહે છે, તેને ધોવું પણ ખૂબ સરળ રહે છે, જેથી તે પહેરવાના કપડાં તરીકે પણ વાપરવામાં આવે છે અને પહેરવા માટે તે ખૂબ અનુકૂળ છે। તમે પોલિએસ્ટરના શર્ટ તથા અન્ય વસ્ત્ર પહેરેલા લોકોને તો તમે જોયા જ હશે, ટેરેલિન એ ખૂબ જ જાણીતું પોલિએસ્ટર છે। જો પોલિએસ્ટરમાં પણ ટેરેલિન નામનું જે કાપડ છે ને એ કેવું છે, તો કે ખૂબ જાણીતું છે, તેના ખૂબ જ પાતળા રેસા બનાવી શકાય છે, એથી તેને કોઈ પણ તાંતણાની માફક વણી પણ શકાય છે। જો ઓલા તાંતણાની માફક આને વણી શકાય છે બરાબર। તો પછી છે, મારી મમ્મી હંમેશા ખાંડ તથા ચોખાને ભરવા માટે PET પેટની બાટલીઓ તથા પેટની વરણીઓ વાપરે છે। તો આ પેટ છે શું, તો પેટનું પૂરું નામ છે પોલિથીન ટેરેફેલેટ, એ પોલિએસ્ટરનું ખૂબ જાણીતું એવું સ્વરૂપ છે। તે બાટલીઓ, વાસણો, પાતળી ફિલ્મ તથા વાયરો અને બીજી અન્ય વસ્તુમાં પણ તેનો ઉપયોગ થાય છે, PET પેટનો ઉપયોગ। આજુબાજુ જોઈને પોલિએસ્ટરથી બનેલી વસ્તુ જે હોય એની અહીંયા તમને યાદી બનાવવાની કીધી છે। પોલિએસ્ટર, પોલી વત્તા એસ્ટર, એ હકીકતમાં એસ્ટર નામના રસાયણના જે પુનરાવર્તન છે એના દ્વારા બનાવવામાં આવ્યું છે। એસ્ટર એ એવા રસાયણો છે જે ફળોને તેની સુગંધ પણ આપે છે। પોલીકોટ, પોલીવુલ તથા ટેરીકોટ જેવા નામથી પણ આ કપડો છે એ વેચાય છે, એનું વેચાણ થાય છે। તેમના નામ ખૂબ જ બહુ જાણીતા છે, પણ આ પ્રકારના રેસાઓ કઈ રીતે વાપરવામાં આવે, એટલે કે મિશ્ર કરીને, એને મિશ્રણ કરીને પછી બનાવવામાં આવે છે। પોલીકોટ એ પોલિએસ્ટર અને કોટનના જે રેસાનું મિશ્રણ છે, જ્યારે પોલીવુલ અને પોલિએસ્ટર છે એ વુલ એટલે કે ઊનનું છે એ મિશ્રણ છે। આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ। આમાંના ઘણા બધા જો કે કુદરતી રેસા જેવા જ દેખાતા હોવા નથી, શું કીધું કે આમાં ઘણા એવા રેસા છે જે કુદરતી રેસા જેવા નથી દેખાતા, તે બીજા એક પ્રકારના સંશ્લેષિત રેસામાંથી બનેલા હોય છે। જો શું કીધું, તે બીજા પ્રકારના સંશ્લેષિત રેસામાંથી, એટલે કે માનવ સર્જિત જે કંઈ કૃત્રિમ રેસા છે એમાંથી બનેલા હોય છે, તેથી તેને શું કહેવામાં આવે છે, એક્રેલિક કહેવામાં આવે। શું કહેવામાં આવે, એક્રેલિક, યાદ રાખજો, એક્રેલિક કોને કહેવામાં આવે છે। કુદરતી રેસામાંથી મેળવાયેલું ઊન છે એ કેવું હોય છે, ખૂબ મોંઘું હોય છે, જ્યારે એક્રેલિકના રેસામાંથી જે કંઈ બનાવવામાં આવે છે એ કપડાં છે એ પ્રમાણમાં કેવા હોય છે, સસ્તા હોય છે, તેઓ વિવિધ રંગોમાં ઉપલબ્ધ હોય છે, તે રેસામાં બધા જ કલર મળી રહે છે, જે રંગ જોતા હોય એ મળી રહે છે। સંશ્લેષિત રેસાઓ છે એ પ્રમાણમાં વધુ ટકાઉ તથા પરવડે તેવી કિંમત ધરાવતા હોય છે, એટલે બધાને પોસાય ને એવા કિંમતના હોય છે, જેને લીધે તે કુદરતી રેસા કરતાં પણ વધુ પ્રખ્યાત બન્યા છે। તમે કુદરતી રેસા અને સંશ્લેષિત રેસાના દહનની પ્રવૃત્તિ ધોરણ 6માં શીખી ગયા છો બરાબર, તો તમે અવલોકન કર્યું હશે કે સંશ્લેષિત રેસાઓનું દહન કરો ત્યારે કુદરતી રેસાઓ કરતાં તે કેવું હોય છે, જુદું હોય છે, અને એને ગરમ કરવાથી શું થાય, તો કે સંશ્લેષિત રેસાઓ હોય છે એ પીગળી જાય છે। આમ જુઓ તો સંશ્લેષિત રેસાઓનો આ ગેરફાયદો છે કે એને આપણે ગરમ કરીએ એટલે એ કાપડ છે કેવું થઈ જાય છે, પીગળી જાય છે બરાબર। આ કાપડમાં આગ લાગી હોય તો પણ ખૂબ નુકસાન થાય છે,
કાપડ સળગે ત્યારે પીતળીને પહેરનાર જે વ્યક્તિ હોય એના શરીર સાથે પણ ચોંટી જાય છે કાપડ, એટલે ટૂંકમાં પ્લાસ્ટિક જેવું હોય છે। એટલા માટે જ આપણે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં પહેરવા જોઈએ નહીં। શું કામ? કારણ કે જે એ કપડાં છે એ જ્યારે સળગે છે ત્યારે માણસને પોતાના શરીરને નુકસાન કરે છે। અરે હા, હવે સમજાયું કે શા માટે મારી મમ્મી રસોડામાં કામ કરતી હોય ત્યારે પોલિએસ્ટરના કપડાં નથી પહેરતી। કારણ કે રસોઈ કરતી વખતે જ્યારે ક્યારેક અગ્નિ લાગી જાય તો એ નુકસાનકારક નીકળે છે। દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પેદાશો કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે તેના કાચા માલ ઉપર બધી પ્રક્રિયાઓ કરી અને તેને બનાવવામાં આવે છે। અહીંયા આપણને 3.3 સંશ્લેષિત રેસાઓના ગુણધર્મો આપ્યા છે। માની લો કે વરસાદ આવી રહ્યો છે અને તમે કેવા પ્રકારની છત્રી વાપરશો, શા માટે? સંશ્લેષિત રેસાઓની અન્ય ખાસિયતોને લીધે તેને પહેરવાના કાપડ તરીકે તો લોકપ્રિય બનાવેલો છે અને તે ઝડપથી સુકાઈ જાય છે, ટકાઉ છે અને ઓછું ખર્ચાળ પણ છે, એટલે એમાં ખર્ચો વધારે થતો નથી, સરળતાથી ઉપલબ્ધ એટલે કે મળી રહે છે અને સાચવવામાં પણ કેવું છે, સહેલું છે, બરાબર। એટલે અહીંયા આપણને કીધું છે, આગળ આપણે એવું કહી શકીએ કે વજનમાં પણ હલકા હોય છે। પ્રવૃત્તિ 3.2માં તમને કીધું છે કે અંદાજે 1/2 ચોરસ મીટરના એક સરખા કદના કાપડના બે ટુકડા લેવાના છે, એમાંથી એક કુદરતી રેસામાંથી બનેલો હોય અને બીજો સંશ્લેષિત રેસામાંથી બનેલો હોય। બે કાપડના ટુકડા છે એ તમારે અલગ અલગ પસંદ કરવાના છે, પછી તમારા વાલીની મદદ લેવાની છે, બંને કપડાને પછી શું કરવાનું, સમાન પ્રમાણના જે પાણી ભરી અને એક એક પાત્રમાં બેને પલાળી દેવાના છે અને 5 મિનિટ પછી બંને ટુકડાઓને પલાળીને લઈ લેવાના છે, પછી તમે તડકામાં સૂકવી દેજો। બંને પાત્રમાં બચેલા પાણીના પ્રમાણની સરખામણી કરો કે સંશ્લેષિત રેસાના કાપડમાં વધારે પાણી બચ્યું છે કે પછી કુદરતી રેસાનું વધારે બચ્યું છે, બરાબર। તો જે સુતરાઉ એટલે કે નાયલોન જે કાપડ છે એ ઓછું પાણી શોષે છે અને જે આ સંશ્લેષિત રેસાઓ છે એ વધારે પાણી શોષશે। શું સંશ્લેષિત રેસામાંથી બનેલા કાપડના ટુકડા એ કુદરતી રેસામાંથી બનેલા કાપડ કરતાં વધારે કે ઓછું પાણી વાપર્યું, શું તેને કોરા થવામાં વધારે સમય લઈ લીધો છે, આ પ્રવૃત્તિ આપણે જોઈ તો કે આપણને ખ્યાલ આવ્યો કે સંશ્લેષિત રેસા છે એમાં પાણી ઓછું વધે છે। તમારા વાલી પાસે તમે આ કુદરતી રેસાઓની સરખામણી કરી અને રેસાનું કાપડનું ટકાઉ પણ કિંમત આ બધી ચર્ચા છે એ તમારે કરી લેવાની છે। અને ત્યારબાદ 3.4 છે પ્લાસ્ટિક। તમે રોજ બરોજ ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ તો તમે જોઈ જશે, બરાબર, દરેક વસ્તુ કઈ પ્લાસ્ટિકની છે એ તમે જાણ્યું હશે। અહીંયા તમને રેખીક અરેખીકની ગોઠવણી છે એ આપી છે, એની ચર્ચા તમારે કરવાની છે। સંશ્લેષિત રેસાની જેમ જ પ્લાસ્ટિક પણ પોલિમર અને દરેક પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી એક સમાન હોતી નથી। જો શું કીધું કે દરેક પ્લાસ્ટિકમાં છે એ એકમની ગોઠવણી છે એક સમાન નથી હોતી, કેટલાકમાં તે રેખિત હોય છે જ્યારે બીજામાં તે અરેખિત હોય છે। તમે 3.7 આકૃતિમાં જોયું પ્લાસ્ટિકની વસ્તુઓ છે એ શક્ય એટલા આકારમાં કદમાં ઉપલબ્ધ છે, બરાબર, તમે જેવા આકારમાં કહો એવા આકારમાં તમને મળી રહે છે પ્લાસ્ટિક। શું તમને આશ્ચર્ય થાય કે આવું કઈ રીતે થતું હશે? હકીકત એ છે કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં છે એ ઢાળી શકાય છે। પ્લાસ્ટિકને ગરમ કરીએ એટલે તે પીગળી જાય છે, પછી તેને જે ઘાટ આપવો હોય ને જે આકાર આપવો હોય આપણે આપી શકીએ છીએ। તો આવું કઈ રીતે થતું હશે તો કે પ્લાસ્ટિકને સરળતાથી કોઈ પણ ઘાટમાં ઢાળી શકીએ છીએ, એટલે કોઈ પણ આકારમાં ઢાળી શકાય। પ્લાસ્ટિકને રિસાયકલ એને ફરીવાર પુનઃ બરાબર વાપરી શકાય છે, એને રંગી શકાય છે, એને પીગાળી શકાય છે, પાતળા પડમાં ઢાળી શકાય છે, એના વાયર બનાવી શકાય છે। માટે જ પ્લાસ્ટિકના ઘણા બધા ઉપયોગો, આપણા ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પ્લાસ્ટિકની બનેલી હોય છે। તો અહીંયા તમને ચિત્ર આપ્યા છે, ખુરશી છે, ડોલ છે, ગ્લાસ છે, બરાબર, પોલીથીન, પોલી વત્તા ઇથીન એ પ્લાસ્ટિકનું જ ઉદાહરણ છે। સામાન્ય વપરાશમાં પોલીથીન બેગ બનાવવામાં આવે છે। હવે તમારી જાતે જ પ્લાસ્ટિકના એક ટુકડાને વાળવાનો પ્રયત્ન કરો। શું પ્લાસ્ટિકની દરેક વસ્તુને સરળતાથી વાળી શકાય છે? હા, તમે નોંધશો કે પ્લાસ્ટિકની કેટલીક વસ્તુઓને સરળતાથી વાળી શકાય છે, જ્યારે કેટલીક વસ્તુઓ છે ને આપણે બહુ બળપૂર્વક વાળવા જઈએ તો વસ્તુને શું થાય છે, એ વસ્તુ છે પ્લાસ્ટિકની તૂટી જાય છે, બરાબર। તો પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી નાખીએ છીએ ત્યારે તે આકાર એનો બદલાઈ જાય છે, તો આવું પ્લાસ્ટિકને ગરમ કરતાં સરળતાથી તે વિકૃત થઈ જાય
અને તૂટી જાય છે તો આને કહેવાય છે થર્મોપ્લાસ્ટિક. યાદ રાખજો થર્મોપ્લાસ્ટિક છે એ કોને કહેવાય તો કે ગરમ કરતા સરળતાથી જે પ્લાસ્ટિક છે એ વિકૃત થઈ જાય છે તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે. એના ઉદાહરણ છે રમકડા, કાસ્કા અને જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે. બીજી બાજુ જોઈએ તો કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢળ્યા પછી તેને ગરમ કરી નરમ કરી શકાતા નથી, તેને થર્મોસેટિંગ પ્લાસ્ટિક કહેવામાં આવે છે. બેકેલાઇટ અને મોનોમાઇન એ એના ઉદાહરણ છે. યાદ રાખજો થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એના ઉદાહરણ છે બેકેલાઇટ અને મેલામાઇન. બેકેલાઇટ એ ઉષ્મા વિદ્યુતનું અવાહક છે, તે વિદ્યુતની સ્વીચો તથા વિવિધ વાસણોના હાથા બનાવવા માટે વપરાય છે. મેલામાઇન છે એ બહોળા પ્રમાણમાં વાપરવામાં આવતો પ્લાસ્ટિક છે, તે અગ્નિના અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં તે વધારે ગરમી સહન કરી શકે છે. ભણતળિયાની ડાયસ, રસોડાના વાસણો, અગ્નિરોધક કાપડ બનાવવા માટે પણ તે ઉપયોગી છે. અહીંયા તમને થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉપયોગો છે એ દર્શાવ્યા છે. જો થર્મોસેટિંગ પ્લાસ્ટિકની વસ્તુ ઉપર આપી છે અને નીચે આપી છે થર્મોપ્લાસ્ટિકની વસ્તુઓ, બરાબર 3.8માં તો એ તમે છે એ જોઈ શકો છો, બરાબર. ત્યારબાદ છે 3.5 પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક, એનો અભ્યાસ છે એ આપણે પછીના તાસમાં કરીશું. આજે આપણે અહીંયા સુધી રાખીશું. જય સ્વામિનારાયણ.